પામીરના ઉચ્ચ પ્રદેશની વિષમતા. ચીનાઓ જેમ ઘણા જ ઘાતકી અને કરૂર છે તેમ તેઓ ખૂબ જ શંકાશીલ પણ છે. તેમ સરેકુલના ફિદાઈ મોલાઈ શરીફ વો એ પીર સબ્જા અલીને જણાવ્યું અને આથી પીર સબ્જા અલીએ પોતાના કાફલાના કેટલાક માણસોને અગાઉથી હવે પછીના મુકામ તરફ રવાના કરી આપ્યા જેથી માર્ગમાં કોઈ રૂકાવટ ન આવે. કેટલાક માણસો આગળથી રવાના થઈ ગયા પછી પીર સબ્જા અલી દસેક જેટલા સાથીઓ સાથે આગળ વધ્યા. તેમના સાથે મુખી ઇમામદાદ, મોલાઈ શરીફવો અને બીજા ફિદાઈઓ હતા. પામીરના પ્રદેશના એ જોખમી ડુંગરળ પ્રદેશ પરથી તેઓ આગળ વધી રહ્યા હતા. ખુશગાઉ જંગલી ગાય ઘણી જ ઉપયોગી પુરવાર થઈ રહી હતી. કેટલાક દૂર જતા કાફલાને એક છાવણી જણાઈ. તેઓ થોડાક આગળ વધ્યા એટલે છાવણી નજીક આવી અને અંતે સહુ છાવણીના એકદમ નજીક પહોંચી ગયા. આ છાવણીમાં આગળ પીરની મુસાફરી માટેના દસ્તાવેજો પણ સહી કરવાની હોય. અહીં પીરને પોતાના સાથીઓ સાથે રોકાવું પડ્યું. તેમણે એક સાથીને અંદર દસ્તાવેજો પર સહી કરવા માટે મોકલ્યો અને પોતે બહાર ઊભા રહ્યા. એ વખતે પીર સબ્જા અલીને થોડોક તાવ પણ હતો અને તેથી તેઓ સહીની વિધિ પતી જાય ત્યાં સુધી આરામ કરવા ઈચ્છતા હતા. પરંતુ એક અનુચરે આવીને તેમને અંદર આવવા જણાવ્યું. પીર સબ્જા અલી અંદર અધિકૃત અમલદાર પાસે ગયા, જે શરીરે ખૂબ જ દુર્બળ દેખાતો હતો. તે અમલદારની કક્ષાનો હોવા છતાં પણ તેના કપડાં ઘણા જ ગંદા હતા. તેની ઓફિસના બે ઓરડાઓ હતા અને ઓરડાની બારીમાં કાચને બદલે કાગળો ચોંટાડેલ હતા. ઓફિસમાં એક ટેબલ હતું અને એક બિછાનું પણ હતું, જેના પર સાધારણ પ્રકારનું ગાદલું પાથરેલું હતું. આ પરથી જાણી શકાય કે દિવસના ભાગમાં જેનો ઉપયોગ ઓફિસ તરીકે થતો હતો તેનો જ ઉપયોગ રાતના ભાગમાં શયનખંડ તરીકે પણ થતો હતો. અરબસ્તાનમાં કાવા માટે જે કીટલીઓ વપરાય છે તેવી બે ત્રણ જૂની કીટલીઓ પણ ત્યાં જોવા મળી. ઉપરાંત માંસ પણ ઓફિસમાં ટાંગવામાં આવેલું હતું, તેથી આ ઓફિસ રસોઈ ઘર પણ હતી. આમ એક વિચિત્ર અમલદારની વિચિત્ર ઓફિસમાં પીર સબ્જા અલી દાખલ થયા. અમલદારે પીર સબ્જા અલીને તેના બિછાના પર બેસવાનો સંકેત કર્યો. પીર સાથે તેમના બે ત્રણ સાથીઓ પણ અંદર આવ્યા હતા, જેઓ ઓરડામાં પડેલી જર્જરિત ખુરશી પર બેઠા. ત્યાં એક ચલમ પણ પડી હતી, જેનો કશ ખેંચતા પેલા અમલદારે પીર સાથે થોડીક વાતચીત કરી અને દસ્તાવેજો પર લખી આપ્યું, સરેકુલ સુધી જવાની પરવાનગી આપવામાં આવે છે, અને તેણે સહી કરી આપી. આનો અર્થ છે કે સરેકુલ પછી ફરી આગળ પ્રવાસ કરવા માટે દસ્તાવેજો પર સહી કરવાની માથાકૂટ બાકી રહેતી હતી. ગમે તેમ, પરંતુ સરેકુલ સુધી જવાની છૂટ મળી હતી, તેથી રાહતનો દામ ભરીને પીરે વિદાય લીધી. પીર ઊભા થયા ત્યારે પેલા દુર્બળ અમલદારે પીરને કહ્યું, તમારા પાસે આંખની કોઈ દવા છે? મારી આંખો ખૂબ જ દુખે છે. પીર સબ્જા અલી પાસે સુરમો હતો, એ તેમણે પેલા અમલદારને આપ્યો. આ પછી જ્યારે પીર સબ્જા અલી બહાર આવ્યા અને દસ્તાવેજો ગણ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમને એક સાથીનો દસ્તાવેજ ઓછો છે. ફરી અંદર ગયા અને પેલા અમલદારને વાત કરી. તેણે ટેબલ નીચે જોયું તો એક દસ્તાવેજ ત્યાં પડ્યો હતો. અફીણી અમલદારને દસ્તાવેજ પડી ગયો હોવાનું ભાન જ નહોતું. તેણે એ દસ્તાવેજ પર પણ સહી કરી આપી અને તાવભર્યું શરીર લઈને પીર પાસે પડ્યા. આગળ જતા તેમની મુલાકાત મુખી બુલબુલ સાથે થઈ, જેઓ મૂળ ચિત્રાલના વતની હતા પણ કોઈ
કારણસર એ વખતે પામીર તરફ વસવાટ કરતા હતા. મુખી બુલબુલ ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની વ્યક્તિ હતા. એ તારીખ 4 ઓગસ્ટ 1923 ને શનિવારનો દિવસ હતો. પીર સબજા અલીનું હવે પછીનું મુકામ ખોજકબાઈ નામનું સ્થળ હતું, જ્યાંના જમાતી ભાઈઓ પીર માટે ખરગા તંબુ ઊભા કરી રહ્યા હતા. ઇમામની દુઆથી એ દિવસે હવામાન સારું હોવાથી પવનની જોર ઓછું હતું અને કાફલો ઝડપથી માર્ગ પસાર કરી શક્યો. પરિણામે તેઓ સાંજના સમયે ખોજકબાઈ પહોંચી ગયા. જે સ્થળે તંબુ ઊભો કરવામાં આવ્યો હતો ત્યાં નજીકમાંથી પાણીનું ઝરણું વહી રહ્યું હતું. ઠંડીના બચવાથી ખરગામાં તાપણી પણ પ્રગટવામાં આવી હતી. પામીરના એ પ્રદેશમાં કોઈ વૃક્ષ પીરને જોવા નહોતા મળ્યા અને તેમણે જોયું કે તાપણી માટે ઘાસના ઝાડા છોડવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોજકબાઈની જમાત અતરફમાં રહેતી હતી, જે તંબુ પાસે એકત્ર થઈ હતી. અહીં 2 કલાક સુધી મજલિસ કરવામાં આવી અને મજલિસ પછી ભોજન લઈ પીર બિછાનામાં પડ્યા. તેમને તાવ હોય, શરીરે કળતર થતી હતી, તેમાં રાત જામવા લાગતા ઠંડીનું જોર પણ વધવા લાગ્યું હતું. ઠંડીથી બચવા માટે ચામડાનો જાડો કોટ પહેરવા છતાં અંગ ધ્રુજી રહ્યું હતું. અંતે જેમ તેમ સવાર પડી અને સવારે નાસ્તાને ઇન્સાફ આપી સહુ ફરી આગળ વધ્યા. એ જ પામીરનો ખીણ પ્રદેશ, ઊંચા ઊંચા પર્વતો અને ઊંડી ઊંડી ખીણોને પસાર કરતા પીર સબજા અલી આગળ વધી રહ્યા હતા. અંતે સાંજ પડી અને તેઓ પામીરના એક નાનકડા ગામડા વફાદાર ખાતે આવી પહોંચ્યા. વફાદાર ખાતે જનુની કરગેજ લોકો પણ વસવાટ કરતા હોવાનું જોવા મળ્યું હતું, પણ તેમની સરખામણીમાં ઇસ્માઇલીઓની સંખ્યા વધુ હતી. પીરના ઉતારા માટે બંગલામાં બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. વફાદાર બીજા ગામડાઓની સરખામણીમાં નીચાળ પર હોય ત્યાં ધાન્યનો ઓછો પાક જોવા મળ્યો હતો, છતાં ત્યાંની જમીન પશુના ઘાસચારા માટે ઉત્તમ લેખાવામાં આવી હતી અને પશુ માટે ત્યાં સારો ઘાસચારો હોવાના કારણે જ ત્યાં માનવ વસ્તીનું પણ હોવાનું પીરને કહેવામાં આવ્યું હતું. જે બંગલામાં પીરને ઉતારો આપવામાં આવ્યો હતો તેના ચોતરફ કિલ્લા જેવી દિવાલો પણ જોવા મળી હતી. બંગલાની વચ્ચે રશિયન બનાવટનો એક બંબો ગોઠવવામાં આવ્યો હતો, જે ઠંડીના વખતે ઉષ્મા અપાવીને કામગીરી બતાવતો. બંબો ગરમ કરવા માટે તેમાં લાકડાનું અથવા લાકડાના મળે તો બીજું કોઈ બળતણ પૂરવામાં આવતું. આથી બંબો ગરમ થતો અને તેની ગરમી આખા બંગલામાં પ્રસરી જતી. પરિણામે બહારથી આવતી ઠંડી હવે ગરમ બનતી અને બંગલામાં રહેનારને સખ્ત ઠંડીમાં સારી હૂંફ આપતી. આ બંબામાંથી ધુમાડો નહોતો નીકળતો, એ તેની વિશેષતા હતી. કારણ બંબા સાથે એક લાંબી નળી જોડવામાં આવી હતી કે જેમાંથી ધુમાડો બહાર નીકળી જતો જણાયો હતો. વફાદારની ઇસ્માઇલી જમાત પામીરના બીજા ગામની સરખામણીમાં નાની જણાઈ હોવા છતાં ફિદાગીરી અને ઈમાનદારી તેમજ ઇમામ પરના ઇશ્કની બાબતમાં બીજી જમાતના જેમ ટોચ પર જ જણાઈ હતી. પીરના આગમનથી એ જમાતમાં એક પવ જેવો આનંદ ફેલાઈ ગયો હતો અને સઘળી જમાત પીર પાસેથી ઇમામના ફરમાનો સાંભળવા માટે ઉત્સુક હતી. તે રાત વફાદાર ખાતે રોકાવાના હોવા છતાં ફિદાઈ જમાતના આગ્રહથી રાતના જ એક મજલિસ યોજાવામાં આવી. તે પછી બીજી મજલિસ પણ યોજાઈ, જે વહેલી સવારે સંપૂર્ણ થઈ. ત્યારે સોમવાર તારીખ 6 ઓગસ્ટ 1923નો દિવસ ઉગ્યો હતો. સવારનો દેખાવ કંઈક નિરાલો જ હતો. આખો પ્રદેશ બરફથી ઢંકાઈ ગયો હતો, જાણે ઠેર ઠેર કપાસ વેરાઈ ગયું હોય તેમ સ્વતંત્ર જોતા જણાતું હતું. ઠંડી પર
સારા પ્રમાણમાં પડતી હોય પીર સબ્જા અલી અને તેમના સાથીઓએ ગરમ કપડાં પહેરી લીધા ઉપરાંત હાથ પર પણ ગરમ મોજા ચડાવ્યા, છતાં ઠંડીનું જોર એટલું જ હતું કે શરીર ધ્રુજતા હતા. આમ છતાં પીરે પોતાના પ્રવાસ આગળ ધપાવ્યો, કારણ જો આવી કોઈ તકલીફથી રોકાઈ પડે તો આગળ પણ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે. હવે તેઓ પામીરના વધુ ઊંચ પ્રદેશ તરફ આગળ વધતા હતા, કારણ ત્યાં પણ ઇસ્માઇલીઓનો વસવાટ હતો. વધુ એક ફૂટની ઊંચાઈએ આવેલા પિત જગલા નામના ગામમાં પીર સબજા અલી બપોર પહેલા આવી પહોંચ્યા ત્યારે ત્યાંની આખી જમાત ગાઉથી નિયત સ્થાને આવીને પીરની પ્રતીક્ષા કરતી હતી. પીરની આવેલા જોઈ જમાતને હર્ષનાનંદ થયો. નાની નાની ઢોલકીઓ વગાડીને ત્યાંના ઇસ્માઇલીઓ નાચવા લાગ્યા અને પોતાની ભાષામાં સુરીલા કંઠોના ગીતો ગાવા લાગ્યા. તેઓના હૃદયમાં ઇમામ પ્રત્યે ઉછાળા મારતો પ્રેમ તેમના નૃત્ય અને ગીતોમાંથી વ્યક્ત થતો હતો. પીર એકિટસે તેમના નૃત્ય જોતા માર્ગમાં જ ઊભા રહી ગયા. શહેરના સુઘરેલા લોકો જેવો સત્કાર ન કરી શકે તેવો સત્કાર પામીરના ખીણ પ્રદેશમાં વસવાટ કરતા ઇસ્માઇલીઓ તરફથી પામીને પીરે સબજા અલીનું મન આનંદિત થઈ ગયું. હજારો ફૂટની ઊંચાઈ પર આવેલા પીત જલગા નામના એ ગામમાં એક જગ્યાએ તંબુ ઊભો કરવામાં આવ્યો હતો. તે તરફ પીરને સરઘસાકરે લઈ જવામાં આવ્યા. તંબુ સુધીના લગભગ અડધા માઇલના અંતરથી આખા માર્ગમાં રેશમી કપડાં બિછાવવામાં આવ્યા હતા, તે પરથી પીરની સવારીને લઈ જવામાં આવી. પીર અને તેમના સાથીઓ એ વખતે ઘોડા પર બેઠા હતા અને ઘોડાની લગામ પકડવા માટે ત્યાંના ઇસ્માઇલીઓ હરીફાઈ કરવા લાગ્યા, કારણ પીરના ઘોડાની લગામ પકડવાની બાબતે પણ તેઓ એક મહાન સન્માન સમજતા હતા. તંબુમાં પણ સુંદર ગાલીચાઓ બિછાવવામાં આવ્યા હતા. તંબુમાં પીરે પ્રવાસ કર્યો અને સઘળા ઇસ્માઇલીઓ બોલી ઉઠ્યા, પહેલા અમને અમારા ઇમામના ફરમાનો સંભળાવો. આજે વર્ષોથી અમે એ માટે તરસી રહ્યા છીએ, હવે અમને વધુ ન તરસાવો. અમને ફરમાનોરૂપી અમૃત પીવડાવી અમારી તૃષા શાંત કરો. પીરે ગજવામાંથી ઇમામનો તાલીકો બહાર કાઢ્યો અને તાલીકાને જોઈને સઘળી જમાત અદબથી કુર્નિશ બની ગઈ. એ હૃદયસ્પર્શી દ્રશ્ય હતું જેનો એક વખત અગાઉ પણ પીરને અનુભવ થઈ ચૂક્યો હતો. અહીં તેનું પૂર્ણ વર્તન જોઈને પીરના શરીરમાં ગણગણાટી થઈ ગઈ. પીરે જમાત સમક્ષ ઇમામના મુબારક તાલીકાનું વાંચન કર્યું અને વાંચન પૂરું થતાં આખી જમાત બુલંદ અવાજે સલવાત પડી અને તે પછી તાલીકા મુબારકને ચુંબન કરવા માટે પડાપડી થવા લાગી. અંતે કતાર બાંધીને સઘળાએ એક પછી એક આવી તાલીકાને ચુંબન કરી પોતાની લાગણી જાહેર કરી. ત્યારબાદ તુરત મજલિસ યોજાવામાં આવી, જેમાં પીર ઇસ્માઇલી મઝહબની ફિલોસોફી સમજાવતા વાયસ કરી અહીંના પોતાના અનુભવોનું અને મોલાઈ જમાતની ફિદાગીરીનું વર્ણન કર્યું. ઘણા પ્રસંગોનો ઉલ્લેખ કરતા પીરનું હૃદય ભરાઈ આવતું હતું, ખાસ કરીને બરફના પહાડો પર જોયેલા ઇસ્માઇલીઓનો શબો. એ લોકો ઇમામના દીદાર કરવા નીકળ્યા હતા, પરંતુ માર્ગમાં બરફના તોફાનોમાં સપડાઈ જઈ મોતને ભેટ્યા હતા, પણ તેમની લાશ જેમની તેમ જોવા મળી હતી એ બાબતનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે. અને ફિદાઈઓની ફિદાગીરીના બીજા પ્રસંગો પણ તેમણે રજૂ કર્યા. અને આ બધા કાર્યક્રમો દરમિયાન રાત પડી ચૂકી હતી. પીર તે રાતે તંબુમાં જ પસાર કરવાના હતા. ઠંડીનું જોર વધ્યું હતું, તેથી ખરગામાં તાપણી કરવામાં આવી હતી. તુરંત ફોલ્ડિંગ બેડ ખોલવામાં આવ્યા. મોલાઈઓ હજુ તંબુમાં હતા. તેઓ ખસવા નહોતા માંગતા, પણ કોઈએ સમજાવ્યું, હવે આપણા માનવંતા મહેમાનોને આરામ કરવા આપો. ત્યારે બધાઓ
बहार गया अने पीर बिछाना मा लंबाव्यू त्यारे बहार पामीर नो कातल पवन जोश भरे फूकाई रह्यो हतो। आखो तंबू उड़ी जशे एवो भास थतो हतो। परंतु पीर नु ध्यान ए तरफ नहीं पण मौलाइयोना प्रेम मा हतु। तेओ सामे मौलाइयोनी फिदागीरीना एक पछी एक दृश्यो चलचरित्रनी जेम पसार थवा लाग्या अने तेओना विचारों मा पीर ने निंद्रा आवी गई। उपरोक्त लेखन इतमादी सुल्तानवी नूर मोहम्मद द्वारा करवामा आवेल छे, तेमज वाचन अलीशा देवाणीए करेल छे।